आगामी 22 जानुआरी उत्तर प्रदेश अयोध्या में भगवान श्री राम की प्रतिमा की प्रतिष्ठा थवानी छे। देशभर में राम भक्तों अलग अलग रीते भगवान श्री राम प्रत्येनो प्रेम प्रदर्शित कर रहा है। त्यारे अमदावादना सानंदनो एक युवक पगपाळा अयोध्या जवा माटे निकळ्यो छे। हिम्मतनगर आवी पहोंचता हिम्मतनगरना मोतीपुरामां विश्व हिंदू परिषद अने बजरंग दल द्वारा स्वागत करवामां आव्युं हतुं। સાબરકાંઠા દેદરોટા ગામનો અને અમદાવાદના સાણંદમાં રહેતો 20 વર્ષીય ભવ્ય પટેલ 2 નવેમ્બર 2023ના રોજ સાણંદથી પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો હતો, ત્યારે આજે હિંમતનગરમાં આવી પહોંચ્યો હતો, જેનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોતીપુરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। હનુમાનજી મંદિરે ભવ્ય દર્શન કરી દાદાના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે નવીનભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। જો કે ભવ્ય પટેલ સાણંદથી અયોધ્યા પગપાળા જવા માટે 2 નવેમ્બરે નીકળ્યો હતો। રોજ સવારે 4 વાગે ચાલવાનું શરૂ કરે છે અને સાંજે 5 વાગે ચાલવાનું બંધ કરે છે, તો રોજના 27 થી 28 કિલોમીટર ચાલે છે, તો સાણંદથી અયોધ્યા 1350 કિલોમીટર છે, જે અંતર 51 દિવસમાં ચાલતા કાપીને 21 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામનગરીમાં પહોંચશે। જો કે સાણંદના ભાજપના તાલુકા સદસ્ય રાજેન્દ્રસિંહ વાઘેલાની મદદથી આ પગપાળા અયોધ્યા જઈ રહ્યો છે। સવારે 11 વાગે સાંજે 5 વાગ્યા પછી રસ્તામાં ભક્તોની મદદથી જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ હનુમાન ભક્તનો અયોધ્યા જવા માટેનો ઉદ્દેશ ગુજરાતના દરેક જ્ઞાતિના બંધુઓ અને ભગિનીઓ બજરંગ દળ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈને આપણા હિન્દુ ધર્મની અને મા ભારતીની રક્ષા માટે એક થાય અને રાષ્ટ્રના વિકાસ માટે પ્રયત્નશીલ નેતાઓને જ વિજયી બનાવે તે છે। આવતીકાલે સવારે હિંમતનગરથી શામળાજી તરફ જવા ચાલતો નીકળશે, ત્યારે હનુમાનજીની નીજા સાથે હનુમાન દાદાનો ભક્ત ભગવાન શ્રીરામના મંદિરે જવા માટે પગપાળા નીકળ્યો છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। જય શ્રી રામ। આપણે શું જાણીએ છીએ, અયોધ્યામાં 22મી તારીખે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે, ભવ્ય રામ મંદિર થઈ રહ્યું છે। જેમ જેમ રામ મંદિરની એક એક ઈંટ ઊંચી થતી જાય છે, દેશમાં રામમય વાતાવરણ બની રહ્યું છે। રામ ભક્તો જુદી જુદી રીતે પોતાનો ભાવ વ્યક્ત કરે છે, એવો જ ભાવ ભવ્ય પટેલ મૂળ દેદરોટાના વતની સાણંદ અમદાવાદથી નીકળી 51 દિવસની પદયાત્રા કરી રામલલ્લાના દર્શને જઈ અને પોતે સંકલ્પ કર્યો હતો કે હું રામલલ્લાનો અયોધ્યા સુધી પદયાત્રાથી ચાલતો એકલો જઈશ, અને અત્યારે એ નીકળ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનો બધા એમનું અહીંયા હિંમતનગર ખાતે સ્વાગત કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એમની યાત્રા ખૂબ સફળ રહે, એમનો હેતુ ખૂબ જ સારો છે, હિન્દુ સમાજ એક બને, સમરસ બને, બધા પોતાની જ્ઞાતિથી ઉઠી અને પહેલાં હિન્દુ બને એ ભાવ સાથે નીકળ્યા છે, તો અમે બધા એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે। આવી રીતે દેશમાં ઘણા બધા લોકો નીકળ્યા છે, કોઈને કોઈ રામ ભક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે, અને દેશમાં એક યુવાનો પોતાના જીવનનો આટલો સમય આપી અને એક જાગૃતિ માટે નીકળ્યા છે। આવા દેશમાં જુદા જુદા પ્રકારના રામ ભક્તો કોઈને કોઈ રીતે રામમય ભક્તિ પેદા થઈ રહી છે, અને દેશમાં એક જુવાર ઊભો થયો છે, અને બધાની કલ્પના એવી છે કે પ્રભુ શ્રી રામે જે રીતે જીવન જીવ્યું, જેવું આદર્શ જીવન દરેક હિન્દુના પરિવારમાં આવે, એવો જ આદર્શ ભાવ આવે એવી શુભેચ્છા। જય શ્રી રામ, ભારત માતા કી જય। હિંમતનગરના નવા પંચાયતમાં આવતી બેના રોડ પરની કૃષ્ણા સોસાયટીમાં કમોસમી વરસાદી પાણીનો નિકાલ હજી સુધી થયો નથી, જેને લઈને સોસાયટીમાં રોગચાળો વકર્યો છે, જેને લઈને દરેક ઘરમાં બીમારી જોવા મળી રહી છે, તો એક બાળકને ડેન્ગ્યુ પણ થયું છે। ત્યારે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કચરો લેવા કે રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ માટે કોઈ આવતું નથી, માત્ર મત લેવા આવે છે। હિંમતનગરના નવા પંચાયતમાં આવતો બેણા રોડ પર કૃષ્ણા સોસાયટી આવેલી છે, જ્યાં 80થી વધુ મકાનો છે, તો ત્યારે બેણા રોડ પરથી સોસાયટીમાં જવાનો રસ્તો આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય રોડથી નીચો બનાવ્યો છે, તો સોસાયટીમાં પાણીના નિકાલ માટે કોઈ ગટર વ્યવસ્થા નથી, જેને લઈને વરસાદી પાણી ભરાય છે। સોસાયટીનો આરસીસી રોડ કરતા મુખ્ય રોડ ઊંચો હોવાને લઈને પાણીનો નિકાલ થતો નથી,
જેને લઈને રોડ પર ભરાયેલું પાણીનો નિકાલ થતો નથી, ત્યારે તાજેતરમાં 5 દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. સોસાયટીમાં પ્રવેશવાના રસ્તે પાણી ભરાયું હતું, હજી પણ તે પાણીનો નિકાલ થયો નથી, જેને લઈને સોસાયટીના દરેક ઘરમાં રોગચાળાની અસર જોવા મળે છે. સોસાયટીમાં પ્રવેશવાના રસ્તે બનાવેલ રસ્તો યોગ્ય રીતે નહીં બનાવવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને કોઈ ગટર વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેથી પાણી ભરાવાથી સ્થાનિક લોકોને મચ્છરનો ઉપદ્રવ થાય છે. કૃષ્ણા સોસાયટીમાં પાણી ભરાવાને લઈને એક યુવકને ડેન્ગ્યુ પણ થયો છે, જો કે નવા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. સોસાયટીમાં પાણીનું બહુ જ ત્રાસ છે, વરસાદ થોડોક આવે ને તોય પાણી બહુ જ બધું ભરાઈ જાય છે, પાણી જવાનો કોઈ નિકાલ જ નથી. તેના કારણે મચ્છર એટલા બધા થઈ જાય છે ને કે મારા બાબાને હમણાં ડેન્ગ્યુ થઈ ગયું તો હાલ એની દવાઈ ચાલુ છે, અને છોકરી પણ વારે ઘડીએ તાવ આવી જાય. બધા છોકરાની એ જ પરિસ્થિતિ છે કે બીમાર પડી જ જાય, મચ્છરો એટલા બધાને ગંદકી એટલી થઈ જાય છે. થોડોક વરસાદ આવે ત્યાં તો પાણી ફૂલ ભરાઈ જાય છે, આવા જવાની બહુ જ તકલીફ પડે છે. મેઇન રસ્તો જાય છે ત્યાં બધાના પાણીમાં થઈને જવું પડે, એટલે એનું કોઈ નિકાલ થાય તો સારું છે. અમે પંચાયતમાં રજૂઆત તો કરી છે પણ તોય કોઈ સાંભળતું નથી, અહીંયા કોઈ ક્યારે સાંભળતું જ નથી. એમ દવા નાખવા આવો, છાંટકાવ કરો દવાનો તો પણ નહીં, ક્યારે એવું બધું તો છે જ નહીં. એમ કે ચલો કચરો કચરાનું ટ્રેક્ટર આવતું હોય રેગ્યુલર, એ બધું બી એમને જરૂરી છે કે આ બધું કરવું જોઈએ, એમ તો ગંદકી એટલી ઓછી થાય તો છોકરા બીમાર ઓછા પડે. પરંતુ કોઈ દવાનો છંટકાવ કરવા પણ નથી આવતું કે પાણીનો નિકાલ કરવા પણ નથી આવતું અને કચરો લેવા પણ કોઈક દિવસે આવે છે. સોસાયટીમાં દરેક ઘરમાં મચ્છરોના ઉપદ્રવને લઈને રોગચાળો જોવા મળે છે. બિલના રૂળ ઊંચો છે, તેનાથી સોસાયટીમાં જવાનો રસ્તો નીચો છે, જો કે કમોસમી વરસાદને લઈને પાણી રોડ પર ભરાયેલું છે. પંચાયતમાં લેખિત અરજ અને જાણ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ દવા છંટકાવ કરવા આવ્યું નથી અને કચરો લેવા કોઈ આવ્યું નથી. રોડ પર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા થાય પાલિકા જેવી સગવડ મળે તેવી માંગ કરી છે. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. અમારા સોસાયટીનો રોડ જે મેઇન રોડ પસાર થાય છે એના કરતાં નીચો છે, જે ઓલરેડી બનેલો છે એના કરતાં નીચો છે. હવે એના લીધે કમોસમી વરસાદ હમણાં થોડાક દિવસો પહેલાં પડ્યો, એના કારણે પાણી અહીંયા ભરાઈ ગયું છે. છેલ્લા અઠવાડિયાથી પાણી એમનું એમ ભરાયેલું છે, એના લીધે રોગનો રોગચાળો ફાટી નીકળ્યો છે, ઘરે ઘરે બીમારી છે. મારા પાડોશીમાં એક છોકરાને ડેન્ગ્યુ પણ થયેલો છે. હજુ સુધી પંચાયતમાંથી કોઈ અમે અરજીઓ કરી, કચરો લઈ જવા માટે અરજી કરી કે રોજ ટ્રેક્ટર આવે, દવાનો છંટકાવ કરે જેથી આ ઉપદ્રવ રોગચાળાનો ઓછો થાય, પણ હજુ સુધી એના કોઈ ઉકેલ આવ્યો નથી. લેખિત અરજી બી આપીને અમે થાકી ગયા સાહેબ, અને રોડ માટે આટલું પાણી ભરાઈ ગયું પણ હજુ સુધી કોઈ જોવા પણ આવ્યું નથી. બાકી વોટ લેવા જરૂરથી આવી જાય છે, પહેલાં હા વોટ આપી દેજો, પણ હજુ સુધી આ મારી દરકાર શરીરની કે કુટુંબમાં બીમારીની કોઈ પૂછવા પણ હજી સુધી કોઈ પંચાયતમાંથી કે નગર પાલિકામાંથી નથી આવ્યું. કેમ કે અમારી જે સોસાયટી છે હિંમતનગર નગરપાલિકાને અડીન જ છે, એ કંઈ બહુ 5 કિલોમીટરની 500 મીટર બી દૂર નથી સાહેબ. એટલે જે સત્વરે આનો જો ઉકેલ આવે તો વધારે સારું એવી અમારી સોસાયટી, અમારી માગણી એવી છે કે આ પાણીનો નિકાલ થાય. એના માટે જે બી સોલ્યુશન પંચાયતથી યા નગરપાલિકાથી થાય એના માટે અમારી વિનંતી છે.